નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આપણે જે સિરીઝ શરૂ કરી છે કે છ થી નવ ધોરણના સામાજિક વિજ્ઞાનના જે પ્રશ્નોની સિરીઝ શરૂ કરી છે જેમાં આપણે એક પાર્ટમાં પચાસ પ્રશ્નોનો સમાવેશ કરીએ છીએ આજે આપણે પાર્ટ નંબર ટુ જોઈશું પાર્ટ નંબર એક જોવા માંગતા હોય તો ડિસેપ્શનમાં તમને એની લિંક મળી જશે આ પ્રશ્નો તમને મિત્રો ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામમાં ઉપયોગી થઈ રહેશે ચાહે ટેટ હોય ટાટ હોય બી સચિવાલય હોય કંડક્ટર હોય તલાટી હોય કે કોઈ પણ પરીક્ષા ગુજરાત પરીક્ષામેન્ટની વર્કતની પડતી હોય તેમાં તમને આ પ્રશ્નો ઉપયોગી થઈ રહેશે તો ચલો મિત્રો હવે ટાઈમને બગડતા શરૂ કરીએ તો મિત્રો આ રહ્યા આપણા આજના ક્વેશ્ચન્સ સામાજિક વિજ્ઞાનના શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન ઉકાઈ યોજના કઈ નદી પર આવેલ છે તાપી નદી ઉપર કાકરાપાર યોજના કઈ નદી પર આવેલી છે તો કાકરાપાર યોજના પણ તાપી નદી ઉપર આવેલી છે વણાકબોરી યોજના કઈ નદી પર આવેલી છે તો મહી નદી ઉપર આવેલી છે ધરોઈ યોજના કઈ નદી પર આવેલી છે તો ધરોઈ યોજના સાબરમતી નદી પર આવેલી છે સરદાર સરોવર યોજના કઈ નદી પર આવેલી છે તો સરદાર સરોવર યોજના નર્મદા નદી ઉપર આવેલ છે આગળ જોઈએ કચ્છ જિલ્લામાં કયું સરોવર આવેલું છે તો કચ્છ જિલ્લામાં નારાયણ સરોવર આવેલ છે સાત વડોદરા જિલ્લામાં કયું સરોવર આવેલું છે તો વડોદરા જિલ્લામાં આજવા સરોવર આવેલું છે આઠમા નંબરનું ક્વેશ્ચન ગુજરાતના દરિયા કિનારે નાના મોટા કેટલા બંદરો આવેલા છે તો નાના મોટા ચાલીસ બંદરો આવેલા છે એશિયાનું સૌથી મોટું વિનફાર્મ ક્યાં આવેલું છે તો ઓખા અને લાંબા ખાતે આવેલું છે કયા બે બંદર વચ્ચે વચ્ચેના દરિયા દરિયાકાંઠે કિંમતી એવી વેલ અને શાર્ક માછલી શિયાળામાં દરિયા કાંઠે આવતી હોય છે તો ઓખા અને વેરાવળ બંદર વચ્ચે અગિયારમાં નંબરનો ક્વેશ્ચન જોઈએ તો એકસો વીસ સેમી કે તેથી વધુ વરસાદવાળા પ્રદેશોમાં કયા પ્રકારના જંગલો આવેલા છે તો સૂકા પાનખર જંગલો આવેલા છે કેટલા એકસો વીસ સેમી કે તેથી વધુ વરસાદવાળા પ્રદેશોમાં

કઈ તારીખે ઉજવવામાં આવે છે તો પાંચમી જૂનના રોજ વિશ્વ વન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે તો વિશ્વ વન દિવસ એકવીસ માર્ચના રોજ આગળ જોઈએ સોળમા નંબરનો ક્વેશ્ચન રણ અટકાવવા માટેનો દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે તો સત્તરમી જૂન રણને અટકાવવા માટેનો દિવસ સત્તરમી જૂન દિવાસણીની પેટી કયા વૃક્ષના લાકડામાંથી બનાવવામાં આવે છે તો સીમડાના લાકડામાંથી બનાવવામાં આવે છે કયા વૃક્ષના લાકડાને લાંબા સમય સુધી ઉદય લાગતી નથી તો શાલના લાકડાને કયા વૃક્ષના લાકડામાંથી રેલવેના સ્લીપર અને રેલવેના ડબ્બા બનાવવામાં આવે છે તો શાલના લાકડામાંથી કયા વૃક્ષના પાંદડામાંથી પડિયા પતરાડા બનાવવામાં આવે છે તો ખાખરાના વૃક્ષના પાંદડામાંથી એકવીસ નંબરનો ક્વેશ્ચન કયા વૃક્ષના ફળમાંથી તેલ કાઢી તેમાંથી સાબુ બનાવવામાં આવે છે તો મહુડાના જ્યાં પશુ પક્ષી નિર્ભયતાથી રહી શકે તેમનું સંવર્ધન થઈ શકે અને જ્યાં શિકાર પર પ્રતિબંધ હોય તેવા વિસ્તારને શું કહે છે તો તેવા વિસ્તારને અભયારણ્ય કહેવામાં આવે છે રીંછ માટેનું ડેડિયાપાડા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તો નર્મદા જિલ્લામાં ખીજડિયા અને ગાગા પક્ષીઓ માટેનું અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તો જામનગર જિલ્લામાં ગુડખર માટેનું અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તો ગુડખર માટે કચ્છ જિલ્લામાં આવેલ છે જ્યારે જેસોર રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તો બનાસકાંઠા જિલ્લામાં બરડીપાડા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તો ડાંગ જિલ્લામાં આવેલ છે આગળ જોઈએ અઠ્યાવીસ નંબરનો ક્વેશ્ચન રતન મહાલ રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તો દાહોદ જિલ્લામાં આવેલ છે પાણીયા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તો અમરેલી જિલ્લામાં આવેલ છે રામપુરા અને હિંગોળગઢ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તો રાજકોટ જિલ્લામાં આવેલ છે થોડ ખાતે વિવિધ રંગી પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તો મહેસાણા જિલ્લામાં આવેલ છે વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે તો વલસાડ જિલ્લામાં આવેલ છે આગળ જોઈએ મિત્રો ક્વેશ્ચન વેડાવદર કાડિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેડાવદર કાડિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે તો ભાવનગર જિલ્લામાં આવેલ છે એલ્યુમિનિયમ આધારિત કારખાનામાં સાનો ઉપયોગ થાય છે તો બોક્સાઇટનો ઉપયોગ થાય છે દરિયા કિનારાના દરિયાના પાણીના શુદ્ધિકરણમાં સાનો ઉપયોગ થાય છે તો ડોલોમાઇટનો ઉપયોગ કરવામાં આવે છે દરિયાના પાણીના શુદ્ધિકરણ માટે શુંગારની ચીજ વસ્તુઓની બનાવટમાં સાનો ઉપયોગ થાય છે તો અકીકનો ઉપયોગ કરવામાં આવે છે સડત્રીસ નંબરનો ક્વેશ્ચન તાપ વિદ્યુતના ઉત્પાદનમાં અને ડામર રસાયણ ઉદ્યોગમાં સાનો ઉપયોગ થાય છે તો લિગનાઇટનો ઉપયોગ કરવામાં આવે છે સ્ટોરેજ બેટરી અને જિંક ઓક્સાઇડ બનાવવા માટે સાનો ઉપયોગ થાય છે તો સીસુનો ઉપયોગ કરવામાં આવે છે વીજળીના તાર બનાવવા અને વાસણો બનાવવા સાનો ઉપયોગ થાય છે તો તાંબાનો ઉપયોગ કરવામાં આવે છે ચાલીસ નંબરનો ક્વેશ્ચન ગેલ્વેનાઇઝ પત્રામાં ઢોળ ચડાવવા માટે સાનો ઉપયોગ થાય છે તો જસતનો ઉપયોગ કરવામાં આવે છે એકતાલીસ નંબરનો ક્વેશ્ચન ડાયનાસોરનો અર્થ શો થાય છે તો ભયાનક ગરોડી ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય કયું છે તો જુનાગઢનું શક્કરબાગ માછલી મોતી આપી છે કાલુ માછલી માછલીંગ્રુવ જંગલનું બીજું નામ શું છે તો ભરતીનું જંગલ પિસ્તાલીસ ઈસવસન પૂર્વે સાતમી કે છઠ્ઠી સદીમાં માં ઉત્તર ભારતમાં યાદ રાખજો મિત્રો ઈસવસન પૂર્વે સાતમી કે છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતમાં કેટલા મહાજનપદો હતા તો સોળ મહાજનપદો હતા રાજતંત્ર રાજ્ય વ્યવસ્થામાં કોને પ્રમુખ ગણવામાં આવતો હતો તો રાજાને અને સુડતાલીસ નંબરનો ક્વેશ્ચન કયું રાજ્ય રાજતંત્ર રાજ્ય વ્યવસ્થા ધરાવતું હતું તો મગધ અને કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું તો વૈશાલી કયું રાજ્ય વધુ શક્તિશાળી હતું તો મગધ અને વજીસંઘ ગણરાજ્યનું મુખ્ય સ્થાન કયું હતું તો વૈશાલી તો મિત્રો આ તાદના પ્રશ્નો આના સિવાયના પણ મિત્રો છથી આઠ ધોરણના સામાજિક વિજ્ઞાનના જે વિડીયો બનાવેલા છે આઠથી નવ પાર્ટ બનાવેલા છે એની પ્લે લિસ્ટ તમે એ વિડિયો જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એનું પ્લેલિસ્ટ મળી જશે જે તમે પ્રશ્નો જોઈ શકશો વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત